આજે અમે પીએસઆઈ રાંગુ દ્વારા જે તાનાશાહી કરવામાં આવેલી અમારા ગામના પ્રતિષ્ઠિત નાગરિક સરપંચ એવા ભવાનીસિંહ મોરીને વગર કોઈ નોટિસ કે વગર કોઈ વોરંટ વગર એમના ધરપકડ કરીને પોલીસ સ્ટેશને ઉભી રાખવામાં આવેલા, એ બાબતના વિરોધ બાબતે આજે સમસ્ત રાજપૂત સમાજ તેમજ બુદેલ ગામના તમામ સમાજ આવેદનપત્ર આપવામાં આવેલા છે. આવેદનપત્ર આપવાનું કારણ માત્ર એ જ છે કે જો ગામના આવા પ્રતિષ્ઠિત નાગરિક ગણી સેનાના કાર્યકારી રાજ્યના કાર્યકારી અધ્યક્ષ એની સાથે જો આવું વર્તન કરવામાં આવતું હોય તો સામાન્ય લોકોને શું ન્યાયની અપેક્ષા હોય માટે અમે આવેદનપત્ર આપવા આવેલા હતા. ત્યારબાદ રાત્રિના જે બનાવ બનેલો, પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના યુનિફોર્મ ધારણ કર્યા વિના નંબર પ્લેટ વગરની એકદમ જેટ બ્લેક કાળા કાચવાળી ગાડી લઈને ધરપકડ કરવામાં આવેલી, જ્યારે સમાજ તથા ગામના દરેક સમાજના આગેવાનો ભેગા થયેલા એસપી ઓફિસે, ત્યારે તેમની પાસે કોઈ વ્યાજબી કારણ પણ નહોતું કે શું કામ આમની ધરપકડ કરવામાં આવી છે. એમનો પ્રયાસ માત્ર એને કોઈના કોઈ ગુનામાં સંડોવી દેવાનો પ્રયાસ હોય એવું અમને જણાય આવેલું. રાત્રે ત્યાં મોટી સંખ્યામાં ટોળો એકત્ર થઈ ગયેલો, 200 થી 300 લોકો એકત્રિત થઈ ગયેલા, માટે જે તે સમયે એમને છોડી મૂકેલા. પણ અમારું માત્ર કહેવાનું એટલું જ છે કે પીએસઆઈ રાંગુ જે છે એને સસ્પેન્ડ કરવામાં આવે અને આ રીતનું જે તાનાશાહી ચલાવે છે એ તાનાશાહી બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. રાજપૂત સમાજ જે છે એ ધૈર્યને ભરેલો છે. જો પીએસઆઈ રાંગુ ઉપર કોઈપણ પ્રકારના શિક્ષણાત્મક પગલાં નહીં લેવામાં આવે તો અમારા દ્વારા ગુજરાત લેવલે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. માટે અમારી એક જ અપેક્ષા છે કે પીએસઆઈ રાંગુને સસ્પેન્ડ કરવામાં આવે.